અફઘાનિસ્તાન પર ફરીથી તાલિબાનનું શાસન આવી ગયું છે. અફઘાનિસ્તાનમાં નાગરિકો ઉપરાંત ત્યાં ફસાયેલા વિદેશીઓ કોઈ પણ ભોગે અફઘાનિસ્તાન છોડી જવા માંગે છે. આજે અફઘાનિસ્તાનના હવાઈ મથકો પર અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. ભારતમાં તહેવારોની સિઝનમાં બસો અને ટ્રેનોમાં જે રીતે મુસાફરોની ધક્કામુક્કી જોવા મળે છે, એવા જ દ્રશ્યો પ્લેનમાં ન ચડી શકનારા અમુક લોકો પ્લેનના ટાયરમાં ટીંગાઈ ગયા હતા. પ્લેન ટેકઓફ થયા પછી લટકેલા ત્રણ મુસાફરો હજારો ફૂટની ઊંચાઈએથી નીચે પટકાયા હતા. આ દ્રશ્ય હૃદય હચમચાવી દેનારું હતું. આ બધી અરાજકતા વચ્ચે ભારતીય એરફોર્સે પણ અફઘાનિસ્તાનમાં પોતાનું પ્લેન મોકલ્યું છે. અફઘાનિસ્તાનમાં કુલ 500 જેટલા ભારતીય અધિકારીઓ તથા નાગરિકો ફસાયેલા છે. એરફોર્સનું પ્લેન ભારતીયોને એરલિફ્ટ કરી અફઘાનિસ્તાનથી ભારત લાવશે. આ ઘટનાને કારણે 90ના દાયકામાં થયેલ ખાડી દેશોના યુદ્ધની યાદો તાજા થઈ જશે, જેમાં ઇરાકમાં ફસાયેલા ભારતીયોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. જે ઘટના પર બનેલી એરલિફ્ટ નામની અક્ષય કુમાર અભિનીત ફિલ્મ પણ સુપરહિટ રહી હતી. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. જામનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં 75મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. મંત્રીશ્રીના હસ્તે વિવિધ કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું, જે પૈકી કોરોના કાળમાં દર્દીઓની સેવા શુશ્રૂષાથી લઈ કોરોનાના મૃતકોની અંતિમ વિધિ સુધીની પ્રક્રિયાઓમાં સેવાભાવે ખડે પગે રહેનાર પત્રકાર સંજયભાઈ જાનીનું પણ રાજ્ય સરકાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.